नमस्ते विद्यार्थी मित्रों, गया लेक्चर में आपने वर्तुळना क्षेत्रफळ अने परिमितिना बराबर दाखला जोए। हवे आपणा माटे जे नवो टॉपिक आवे छे वर्तुळनु वृतांश अने वृत्तखंडनु क्षेत्रफळ। आपणा माटे आ क्षेत्रनी हकीकत शरूआत हवे पछीना सूत्रथी थाय छे, परंतु आमां आपणे कोर्स कापेलो होवाथी वधुमां 6-7 दाखलानो ज आपणे अभ्यास करवानो छे। परंतु ई 6-7 दाखलामां એના જે સૂત્ર આવે એ સૂત્ર ખાસ સમજવાના થાય, એ સૂત્રના આધારે જ આપણે એના દાખલા ગણી શકીએ, અને સૂત્ર આકૃતિ પરથી તમે સમજશો અને સહેલાઈથી તમે એના દાખલા સમજી શકશો। હવે જે આપણે ટોપિક ભણવાનો છે એ વર્તુળના વૃતાંશ અને વૃત્તખંડના ક્ષેત્રફળનો ટોપિક ભણવાનો છે। તો વર્તુળનો વૃતાંશ અને वृत्तखंड क्षेत्रफळ आपणे जे टॉपिक भणवानो छे ए वर्तुळनो वृतांश अने वृत्तखंड। वर्तुळनो वृतांश कोने कहेवाय अने वृत्तखंड कोने कहेवाय एना माटेनो आपणे अभ्यास करवानो छे। तो पहेला तो एमां चापनो उल्लेख थाय छे, तो वर्तुळनी चाप कोने कहेवाय, तो के वर्तुळना बे भिन्न बिंदुओ वच्चेना वर्तुळना भागना ભાગને વર્તુળનું શું કહેવાય? ચાપ કહેવાય। વર્તુળ પરના બે ભિન્ન બિંદુઓ વચ્ચેના વર્તુળના ભાગને વર્તુળનું શું કહેવાય? ચાપ કહેવાય। જો ખાસ યાદ રાખજો, પેલું જ આપણે લઈએ વર્તુળની ચાપ, વર્તુળની ચાપ, વર્તુળની ચાપ કોને કહેવાય? તો આપણને વ્યાખ્યા આપેલી છે કે વર્તુળ પરના બે બિંદુઓ વચ્ચેના વર્તુળના ભાગને વર્તુળ પરના બે બિંદુઓ વચ્ચેના વર્તુળ પરના ભાગને શું કહેવાય? ચાપ કહે છે। જો શું કહેવા માંગે, તો કે વર્તુળ પરના બે બિંદુઓ વચ્ચેના વર્તુળ પરના ભાગને, તો આકૃતિ હું તમને દોરીને સમજાવવા, ખાલી એમ નામ। પછી આપણે ચાપના ત્રણ પ્રકાર, એ ત્રણે ત્રણ પ્રકાર જોઈએ, લઘુચાપ, ગુરુચાપ અને અર્ધવર્તુળ ચાપ। આ વર્તુળ છે, વ્યાખ્યા વાંચો, વર્તુળ પરના બે બિંદુઓ વચ્ચેના, તો વર્તુળ ઉપર ગમે આ બે બિંદુ લઈ લો, એક અને આ બે, વર્તુળ પરના બે બિંદુઓ વચ્ચેના વર્તુળ પરના ભાગને, તો આ બે બિંદુઓ છે તેના વચ્ચેનો આ વર્તુળ ઉપરનો ભાગ આટલો થાય, અને આ ઉપરથી જોઈએ તો આ બે બિંદુઓ પરનો વર્તુળ પરનો ભાગ આ થાય, આ થાય કે નહીં? તમે જોઈ શકો વર્તુળ પરના બે ભિન્ન બિંદુઓ છે, એક આયા લીધું એક આયા લીધું, એમાં વર્તુળ ઉપરનો જે ભાગ છે એને ચાપ કહેવાય, તો અહીંથી ત્યાં સુધી આપણે શું કહેવાય? ચાપ કહેવાય। આ પણ શું કહેવાય? ચાપ કહેવાય। હવે ચાપના આપણે કેટલા પ્રકાર છે? તો કે ત્રણ પ્રકાર છે। ચાપના પ્રકાર કેટલા છે? તો કે ત્રણ। ચાપના ત્રણ પ્રકાર કેટલા પ્રકાર છે? ત્રણ। ચાપના પ્રકાર કેટલા છે? તો કે ત્રણ। પેલી કઈ ચાપ આવશે? તો કે લઘુ ચાપ। બીજી આવશે ગુરુ ચાપ, અને ત્રીજી આવશે અર્ધવર્તુળ ચાપ। લઘુ ચાપ, ગુરુ ચાપ અને અર્ધવર્તુળ ચાપ। ચાપ એટલે ખબર પડી, જે વર્તુળ ઉપર કોઈ પણ બે ભિન્ન બિંદુઓ હોય, એ બે ભિન્ન બિંદુ ઉપર વર્તુળ ઉપરનો જે ભાગ હોય એને ચાપ કહેવાય। પણ ચાપ ત્રણ પ્રકારની થાય, આગળ આપણે ધોરણ 9 માં પણ શીખી ગયા, લઘુચાપ, ગુરુચાપ અને અર્ધવર્તુળ ચાપ। તો લઘુચાપ કોને કહેવાય? તો કે જે ચાપની લંબાઈ, સમજો, જે ચાપની લંબાઈ વર્તુળના પરિઘના અડધાથી ઓછી હોય। હવે તમને હું પેલા વ્યાખ્યા લખી દઉં, પેલું લઈ લઉં લઘુચાપ, લઘુચાપ વ્યાખ્યા લઈ દઉં, તો કે જે ચાપની લંબાઈ વર્તુળના પરિઘના અડધાથી ઓછી હોય તેવી ચાપને લઘુચાપ કહે છે। શું કહેવા માંગે છે? તો કે જે ચાપની લંબાઈ વર્તુળના પરિઘના અડધાથી ઓછી હોય, તો હું તમને અહીંયા આકૃતિ દોરી દઉં, આ વર્તુળ, વર્તુળના કેન્દ્રનું નામ આપું ઓ,
वर्तुळ ऊपर ना बे बिंदु लई लो ए अने आ लई लो बी। तो वर्तुळ ऊपर जे बिंदु आव्या है आ बिंदुओनी वात करी आपणे अहींया थी त्यांथी। तो आ ए बी रही ने लघुचाप बोले। शुं करवा लघुचाप बोले? तो जो व्याख्या वाचो, जे ચાપની લંબાઈ વર્તુળના પરિઘના અડધાથી, તો વર્તુળનો પરિઘ એટલે આટલું થાય, એનું અડધું એટલે આટલું થાય આ નીચેનું અથવા તો ઉપરનું, એના કરતા કેવું હોય તો કે ઓછું હોય તો ઈ ચાપને કઈ ચાપ કહેવાય? તો કે લઘુચાપ। તો આપણે એ બી લખી શકું અને ચાપને મારે દર્શાવી તો ઉપર અર્ધ ચંદ્રાકાર દર્શાવું, તો એ બી રહી કઈ ચાપ થાય? તો કે લઘુચાપ થાય। કઈ ચાપ થાય? લઘુચાપ, બરાબર। એને ત્રણ અક્ષરમાં નામ આપવું હોય તો એ સી બી કહી દો, હાલો ત્રણ અક્ષરમાં નામ આપવું, નકર એ બી આને એ બી કહેવાય, પણ આ નીચેનો એ બી હે તો એનું નામ આપી દો એ સી બી। તો એ સી બી જે ચાપ રહે એ સી બી, ઈ ચાપને કઈ ચાપ કહેવાય? લઘુચાપ। કેમ? તો કે વર્તુળના પરિઘના અડધાથી એનું માપ કેવું હે? ઓછું હે, માટે એ ચાપને કઈ ચાપ તરીકે ઓળખવામાં આવે? લઘુચાપ। હવે એવી જ રીતે આપણે બીજું જોઈએ ગુરુચાપ। તો આનાથી ઉલટું થાય, શું થાય ગુરુચાપમાં? તો કે જે ચાપની લંબાઈ વર્તુળના પરિઘના અડધાથી ઓછી નહીં પણ કેવી હોય? વધારે હોય। તો આ લખી કે જે ચાપની લંબાઈ, જે ચાપની લંબાઈ વર્તુળના પરિઘના અડધાથી વધારે હોય તેવી ચાપને કઈ ચાપ કહેવાય? તો કે ગુરુ ચાપ કહે છે। તો આપણે હું અહીં આકૃતિ આને આ જ દોરું, જોઈએ આય નામ આપું એ, આય નામ આપું ડી, આય નામ આપું બી। તો એ ડી બી પણ શું થઈ? ચાપ જ થઈ। જો આય ચાપ જ થાય, આય ચાપ થાય અને આય ચાપ થાય, પણ ઉપરની ચાપની વાત કરી તો એની વર્તુળની જે પરિઘ એના અડધાથી કેવું માપ થાય? વધારે। તો આપણે આની ચર્ચા કરવાની, કેમ કે લઘુચાપ થાય એટલે બાકીની વૈધી હોય ગુરુચાપ તો થાય, આટલી લઘુચાપ વાત કરું તો બાકીની હોય કઈ ચાપ હોય? ગુરુ જ હોય। તો આ આપણે આ વાત કરી એ ડી બી, તો એ ડી બી રહી આપણી કઈ ચાપ થાય? તો કે ગુરુચાપ। કઈ ચાપ થાય? ગુરુચાપ। કેમ ગુરુચાપ થાય? તો કે ચાપની લંબાઈ કેટલી હે? તો કે વર્તુળનું પરિઘનું અડધું, એટલે આટલું થાય, એના કરતા એનું માપ કેવું હે? વધારે હે। કેવું હે? વધારે હે। અને આયા કેવું કીધું તું? ઓછું। જો વધુ હોય તો ગુરુચાપ થાય અને ઓછું હોય તો કઈ ચાપ થાય? લઘુચાપ થાય। ત્યારબાદ એના પછીનું જોઈએ અર્ધ વર્તુળ ચાપ। તો હવે તમને ખબર પડી ગઈ છે અર્ધ વર્તુળ ચાપ કોને કહેવાય? અર્ધ વર્તુળ ચાપ કોને કહેવાય? તો કે જે ચાપની લંબાઈ, જે ચાપની લંબાઈ વર્તુળના પરિઘના અડધા જેટલી જ હોય, અડધા જેટલી જ હોય તેવી ચાપને અર્ધ વર્તુળ ચાપ કહે છે। જો લઘુચાપ એટલે પરિઘના અડધાથી ઓછી હોય તો લઘુચાપ, પરિઘના અડધાથી વધુ હોય તો ગુરુચાપ, અને પરિઘના અડધા જેટલી જ હોય તો કઈ ચાપ થાય? અર્ધ વર્તુળ ચાપ થાય। તો હવે આપણે આકૃતિ દોરી અર્ધ વર્તુળ ચાપ। વર્તુળના કેન્દ્રનું નામ આપું ઓ, આય નામ આપું એ, સી અને બી, પણ નીચેની જે ચાપ રહી નાય નાપું આ એ બી સી, આ ઉપરની ચાપ, આ બે ચાપ કઈ ચાપ થાય? તો કે અર્ધ વર્તુળ ચાપ થાય। કેમ? તો કે બે નું માપ કેવું છે? તો કે વર્તુળના પરિઘના અડધા જેટલું જ છે, તો એનો મતલબ એવો કે મારા હું લખું એટલે લખી શકું એ ડી બી ચાપ બરાબર એ સી બી, એ સી બી ચાપ, બે ચાપ કઈ થાય? તો કે અર્ધ વર્તુળ ચાપ। ચાપ એટલે શું? આપણને ખબર પડી જાય કે વર્તુળ પરના બે બિંદુઓ વચ્ચેના વર્તુળ પરના ભાગને ચાપ કહેવાય। ચાપના ત્રણ પ્રકાર, લઘુચાપ, ગુરુચાપ અને અર્ધ વર્તુળ ચાપ। લઘુચાપ કોને કહેવાય? તો કે જે ચાપની લંબાઈ વર્તુળના પરિઘના અડધાથી ઓછી હોય તો લઘુચાપ થાય, જે ચાપની લંબાઈ વર્તુળના પરિઘના અડધાથી વધુ હોય તો ગુરુચાપ થાય, અને વર્તુળના પરિઘના અડધા જેટલી જ હોય
તો કઈ છાપ થાય, અર્ધ વર્તુળ છાપ થાય. હવે આપણે જે શીખવાનું છે એ વૃતાંશ અને વૃતખંડ. હવેથી ખાસ યાદ રાખવાનું વૃતાંશ. વૃતાંશ કોને કહેવાય? આપણને પૂછે ઘણી બધી વાર પરીક્ષામાં ને એમસીક્યુ માં, એટલે સમજજો ખાસ. વૃતાંશ કોને કહેવાય? તો કે વર્તુળનું ચાપ, વર્તુળનું ચાપ અને તેના અંત્ય બિંદુએ અને તેના અંત્ય બિંદુએ દોરેલ ત્રિજ્યા વડે, દોરેલ ત્રિજ્યા વડે ઘેરાયેલા પ્રદેશને, ઘેરાયેલા પ્રદેશને શું કહે? વૃતાંશ કહે છે. સમજો ખાસ શું કીધું? તો કે વર્તુળનું ચાપ અને એના અંત્ય બિંદુએ જો તમે ત્રિજ્યા દોરો, વર્તુળનું ચાપ લેવાનું. ચાપના પાસા ત્રણ પ્રકાર, એમાંથી આપણે અર્ધવર્તુળ ચાપ નહીં જોઈએ, આપણે આ બે ચાપ વિશે જ અભ્યાસ કરશે. તો કે વર્તુળનું ચાપ એના અંત્ય બિંદુએ શું દોરવાની? ત્રિજ્યા. એના વડે જે ઘેરાયેલો પ્રદેશ મળે એને કયો પ્રદેશ કહેવાય? તો કે શું કહેવાય? તો કે વૃતાંશ કહે છે. તો હું આકૃતિ દ્વારા તમને સમજાવું, ખાસ ધ્યાન રાખજો વૃતાંશ કોને કહેવાય. આ વર્તુળ, એના કેન્દ્રનું નામ આપી દઉં હું ઓ. હવે ચાપ કીધી તો એક ચાપ લઘુચાપ લઈ લો, આ એ બી અને સી. આ કઈ ચાપ થઈ? હવે આપણને ખબર પડી જઈ કે પરિઘના અડધાથી ઓછું થયું એટલે લઘુચાપ થઈ. તો ઉપરની વૈધીનું નામ આપો આ એ ડી સી, આ એ ડી અને સી. તો ઈ કઈ ચાપ થઈ? તો કે ગુરુચાપ, કેમ કે એના વર્તુળના પરિઘના અડધાથી એનું માપ કેવું છે? વધારે છે. હવે વાંચો વૃતાંશ એટલે શું? તો કે વર્તુળનું ચાપ અને એના અંત્ય બિંદુ એ શું દોરવાની? તો કે ત્રિજ્યા. તો હું આ લઘુચાપ માટે વાત કરું તો લઘુચાપ આ એબીસી મેં કીધી, એના અંત્ય બિંદુ ક્યાં થાય? તો કે એ થાય, અને બીજું ક્યુ થાય? સી. એની અહીંયા શું દોરવાની મારે? તો કે ત્રિજ્યા. તો કેન્દ્રથી દોરવું એની શું થાય? ત્રિજ્યા. અને એના વડે ઘેરાયેલો પ્રદેશ એટલે આ પ્રદેશ થાય, આ પ્રદેશ. તો આ પ્રદેશને કેવો વૃતાંશ કહેવાય? વૃતાંશ તો કહેવાય, પણ ચાપ રહી લઘુચાપે માટે એને કયો વૃતાંશ કહેવાય? લઘુ વૃતાંશ કહેવાય. જ્યારે એના ઉપરનું જોઈએ તો આ એ બી સી કઈ ચાપ થઈ? તો કે ગુરુચાપ. ઈ ચાપના અંત્ય બિંદુ ક્યાં થયા? તો કે એ અને સી થયા. એની એને શું દોરવાની? ત્રિજ્યા. તો એ દોરેલી જ છે ત્રિજ્યા. એના વડે જે આ ઘેરાયેલો ઉપરનો પ્રદેશ મળ્યો, આ બધો પ્રદેશ, આ બધા પ્રદેશને કયો વૃતાંશ કહેવાય? ગુરુ વૃતાંશ. વૃતાંશ તો કહેવાય, પણ કયો કહેવાય? ગુરુ. કેમ? તો કે ચાપ રહી કઈ ચાપે? ગુરુ ચાપે. તો વિદ્યાર્થી મિત્રો હવે તમને ખબર પડી ગઈ આ કયો વૃતાંશ થાય? લઘુ વૃતાંશ. અને જે ઉપરનો થયો એ કયો વૃતાંશ થયો? તો કે ગુરુ વૃતાંશ. કયો વૃતાંશ થયો? ગુરુ વૃતાંશ. તો લઘુ વૃતાંશ અને ગુરુ વૃતાંશ નો તફાવત ખબર પડી. વૃતાંશ એટલે આપણને ખબર પડી ગઈ ચાપ અને એના અંત્ય બિંદુ એ ત્રિજ્યા દોરો, એના એના વડે જે ઘેરાયેલો પ્રદેશ મળે એનો વૃતાંશ કહેવાય. પણ જો ચાપ લઘુચાપ હોય તો એ લઘુ વૃતાંશ બનાવે, અને એ જો ચાપ ગુરુચાપ હોય તો એ ગુરુ વૃતાંશ બનાવે. તો લઘુ વૃતાંશ અને ગુરુ વૃતાંશ આપણને ખબર પડી ગઈ. તો આ લઘુ વૃતાંશ ને મારે લખવું હોય તો કેવી રીતે લખાય? તો કે આટલો ભાગ હોય લઘુ વૃતાંશ થાય, અહીંથી ત્યાં આટલો ભાગ. તો ઓ એ બી સી લઘુ વૃતાંશ ને શું બોલાય? તો કે ઓ એ બી સી. આ ઓ એ બી સી આપણો શું કહેવાય? લઘુ વૃતાંશ કહેવાય. જયારે ગુરુ વૃતાંશ ની વાત કરી તો ગુરુ વૃતાંશ કયો થાય? તો કે ઓ એ ડી સી. તો ટૂંકમાં લઘુ વૃતાંશ ઓ એ ડી સી આવું એમાં બોલાય. તો લઘુ વૃતાંશ અને ગુરુ વૃતાંશ ખબર પડી ગઈ. વૃતાંશ એટલે શું? એમસીક્યુ માં પૂછે તો યાદ રાખજો વૃતાંશ ક્યારે બને? તો કે ચાપ હોય અને એના અંત્ય બિંદુ એ શું દોરેલી હોય? ત્રિજ્યા. એટલે કે ચાપ અને ત્રિજ્યા વડે જે ઘેરાયેલો પ્રદેશ મળે એને વૃતાંશ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે એના વૃતાંશના બંને વૃતાંશ વિશેની ચર્ચા કરી. તો પહેલું આપણું હતું લઘુ વૃતાંશ. તો લઘુ વૃતાંશ નું સૂત્ર શું થશે અને એનું સૂત્ર શું થશે એ આપણે સમજવાનું થાય. તો પેલા તો હું એની આકૃતિ દોરું લઘુ વૃતાંશ માટે. હું ગુરુ વૃતાંશ હવે નહીં દોરું, હવે ફક્ત કેવો વૃતાંશ દોરીશ? લઘુ વૃતાંશ. આ વર્તુળનું કેન્દ્ર જેનું નામ આપવું, આ નામ આપવું એ બી અને સી. આપણી એ બી સી શું થાય? લઘુચાપ. અને એના અંત્ય બિંદુ હતો કે એ અને સી, એની અરે ત્રિજ્યા દોરું. એના અરે જે ઘેરાયેલો આ પ્રદેશ મળ્યો, આ પ્રદેશને કયો વૃતાંશ કહેવાય? તો કે લઘુ વૃતાંશ કહેવાય. કયો વૃતાંશ કહેવાય? લઘુ વૃતાંશ કહેવાય. તો લઘુ વૃતાંશ આપણો ખબર પડી ગઈ કયો થયો? તો કે લઘુ વૃતાંશ. લઘુ વૃતાંશ કયો થાય? તો કે ઓ એ બી સી.
હવે આ લઘુરતાંશ હોય એ બીસી છે એને મારે દર્શાવવું હોય તો એ બંને કોના કોનાથી, આ હોય એ બીસી બંને કોનાથી, આ એકવાર બોર્ડમાં એમસીક્યુ પૂછાણો કરો તો લઘુરતાંશ આટલો થયો એમાં કઈ કઈ વસ્તુ આવે તો પિયકા ચાપ આવે, એબીસી ચાપ આવે, અને ઓસી અને ઓએ શું આવે ત્રિજ્યા. સમજો ખાસ, આ ઓએબીસી લઘુરતાંશ જે બન્યો એ લઘુરતાંશમાં શું આવે તો કે એક ચાપ આવે અને આ બે શું આવે ત્રિજ્યા. તો આવી રીતે આકૃતિ આપી હતી અને નીચે એના ચાર જવાબ આપ્યા હતા કે આ કેનાથી બને તો કોના કોનાથી બને તો કે એક આ ચાપ બને, એક એબીસી ચાપ. પછી યોગ, યોગ એટલે બે નો ભેગા કરવાનો, બીજું કોણ આવે તો કે ઓએ અને બીજી શું આવે ઓસી, એટલે કે ઓએ ત્રિજ્યા યોગ ઓસી ત્રિજ્યા યોગગણ. યોગગણ એટલે બંનેને શું કરવાના ભેગા, યુ યુ શબ્દ જેવો થાય, યુ એટલે યોગગણ, બરાબર. તો એબીસી ચાપ યોગ ઓએ યોગ ઓસી એટલે એ મારું શું બન્યું લઘુરુતાંશ. તો લઘુરુતાંશ એટલે ખબર પડી કે ચાપના અંતિય બિંદુ એ ત્રિજ્યા દોરો, એની અરે ઘેરાયેલો પ્રદેશ હોય એને વૃતાંશ કહેવાય, પરંતુ જો એ લઘુચાપ હોય તો એ લઘુરતાંશ બનાવે અને જો એ ગુરુચાપ હોય તો એ ગુરુ વૃતાંશ બનાવે. તો પેલું જ સૂત્ર આવે લઘુરતાંશનું ક્ષેત્રફળ, જો આ સૂત્ર પાકા કરવાના છે લઘુરતાંશનું ક્ષેત્રફળ. તો લઘુરતાંશના ક્ષેત્રફળનું સૂત્ર છે પાયા સ્ક્વેર થીટાના છેદમાં 360. શું સૂત્ર થાય? પાય આર સ્ક્વેર થીટા છેદમાં 360. થીટા એટલે ઝીરો અને વચ્ચે આમાંથી લીટી, એટલે એને શું બોલાય થીટા, શું બોલાય થીટા. તો વર્તુળનું લઘુરતાંશના ક્ષેત્રફળનું સૂત્ર પાય આર સ્ક્વેર થીટા છેદમાં 360. બીજું એનું સૂત્ર આવે લઘુચાપની લંબાઈ, લઘુચાપની લંબાઈ. તો આમાં લઘુચાપ કઈ થાય તો કે આ એબીસી ચાપ રે કઈ ચાપે તો કે લઘુચાપ. તો લઘુચાપની લંબાઈ જેને સંકેતમાં એલ વડે દર્શાવાય, શેના વડે દર્શાવાય એલ વડે. તો લઘુચાપની લંબાઈનું સૂત્ર થશે પાય આર થીટા છેદમાં 180. પાય આર થીટા છેદમાં 180. લઘુરતાંશના ક્ષેત્રફળનું સૂત્ર પાયા સ્ક્વેર થીટાના છેદમાં 360. લઘુચાપની લંબાઈનું સૂત્ર પાય આર થીટાના છેદમાં 180. ત્યારબાદ આપણે જોઈએ લઘુરતાંશની પરિમિતિ. તો લઘુરતાંશની પરિમિતિનું સૂત્ર શું થાય? લઘુરતાંશની પરિમિતિ, હાલો લઘુરતાંશની પરિમિતિ. તો આ પરિમિતિ એટલે બધાનો શું આવે સરવાળો આવે, લઘુરતાંશની પરિમિતિ એટલે બધાનો સરવાળો. તો એમાં શું આવે એક લઘુચાપ આવે અને બે શું આવે ત્રિજ્યા. આ આય થી આય સુધીનો સરવાળો કરવો હોય તો એમાં શું આવી એક આ ત્રિજ્યા, આય શું આવી ત્રિજ્યા અને આ શું આવી ચાપની લંબાઈ, એટલે આવું થાય એલ પ્લસ ટુ આર. એલ પ્લસ શું થાય ટુ આર, એલ એટલે તો ખબર છે કે આ લઘુચાપની લંબાઈ, એનું સૂત્ર તો આપણને ખબર છે પાય આર થીટાના છેદમાં 180 અને પ્લસ બે શું આવે ત્રિજ્યા. લઘુરતાંશની શું થાય પરિમિતિ થાય. લઘુરતાંશના ક્ષેત્રફળનું સૂત્ર ખબર પડી જાય પાય આર સ્ક્વેર થીટાના છેદમાં 360. હવે તમને એમ થાય થીટા એટલે શું, તો કે થીટા એટલે કેન્દ્ર આગળ જે ખૂણો આપ્યો એ ખૂણાનું માપ. થીટા એટલે શું, તો કે કેન્દ્ર આગળ જે ચાપ આપ્યો એ ખૂણાના માપને શું કહેવાય થીટા કહેવાય, બરાબર. બીજું સૂત્ર બને કયું બને જોઈજો, હવે ખાસ ધ્યાન રાખજો. લઘુરતાંશ નું ક્ષેત્ર પણ આપણું સૂત્ર આવું હતું પાયા સ્ક્વેર થીટા ના છેદમાં 360. હવે હું આના ભાગ આમ પાડી કુક ને પાય આર થીટા છેદમાં 180 ગુણ્યા એલ છેદમાં બે. હવે ગુણાકાર કરો જો, સોરી આર ના છેદમાં બે. હવે ગુણાકાર કરો જો પાય એમ ના આર ગુણ્યા આર એટલે આર નો વર્ગ અને થીટા થઈ ગયું પાય આર વર્ગ થીટા. 18 × 2 = 36 એટલે 360 થઈ ગયા. હવે આપણને ખબર છે કે પાય આર થીટા ના છેદમાં 180 કોનું સૂત્ર હોય તો કે એલ નું. તો આની જગ્યાએ હું એલ લખી શકું કે નહીં, આની જગ્યાએ હું પાવું થઈ જાય એલ આર છેદમાં બે, એલ આર ના છેદમાં બે. તો લઘુરતાંશનું બીજું ક્ષેત્રફળનું સૂત્ર શું થઈ ગયું, તો કે એલ આર ના છેદમાં બે. કયું સૂત્ર થઈ ગયું, તો કે એલ આર ના છેદમાં બે. તો વિદ્યાર્થી મિત્રો લઘુરતાંશ માટે આ ચાર સૂત્ર આપણે પાકા કરવાના થશે. તો લઘુરતાંશના ક્ષેત્રફળના કેટલા સૂત્ર થાય, તો કે બે સૂત્ર થાય.
क्या बे सूत्र थाय तो एक लघु वृतांश ना क्षेत्रफल नु सूत्र पाया स्क्वायर थीटा ना छेद मा 360 अने बीजू सूत्र एनु थाय एल आर ना छेद मा 2 पछी लघुचाप नी लंबाई नु सूत्र पाई आर थीटा ना छेद मा 180 अने त्यार बाद लघु वृतांश नी परिमिति एल प्लस 2 आर एल प्लस शू थाय 2 आर हवे वात करी आपणे गुरु वृतांश माटे तो बीजू लई ले गुरु वृतांश तो हवे जी आकृति हूँ दोरीश गुरु वृतांश ने दोरीश વર્તુળનું કેન્દ્ર ઓ હવે આ એબીબી ચાપ કઈ ચાપ છે ગુરુ ચાપ અને ચાપના અંત્ય બિંદુ એટલે એનબી છે એની એરે ત્રિજ્યા દોરો એટલે એના વડે જે ઘેરાયેલો આ પ્રદેશ મળ્યો આ પ્રદેશને કયો વૃતાંશ કહેવાય તો કે ગુરુ વૃતાંશ કેમ તો કે ચાપ કઈ ચાપે ગુરુ ચાપે તો વળી પાછું આપણે ગુરુ વૃતાંશ નું શું લખી ગુરુ વૃતાંશ બરાબર શું થશે ગુરુ વૃતાંશ ઓ એ ડીબી આઈ થી તે આટલો આમ થાય ઓકે ગુરુ વૃતાંશ ઓ એ ડી બી કેવી રીતે બનશે આ તો એક આ એ ડી બી ચાપ એક એ ડી બી ચાપ યોગ બે ત્રિજ્યા કઈ તો કે ઓ એ યોગ ઓ બી આ ઓ એ અને ઓ બી અને આ ચાપ આ બધાનો સરવાળો કરું એટલે મારું ગુરુ વૃતાંશ ઓ એ ડી બી બને તો હવે આપણે આવશે ગુરુ વૃતાંશના ક્ષેત્રફળનું સૂત્ર ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ તો ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ કેવી રીતે મળશે તો વિદ્યાર્થી મિત્રો ખાસ સમજજો આ નીચેનું લઘુ વૃતાંશ થાય ઉપરનું ગુરુ વૃતાંશ થાય તો આખા વર્તુળમાંથી હું આ લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ બાદ કરી નાખું તો ઉપરનું જે વધે એ કયું વધે તો કે ગુરુ વૃતાંશ જ વધે સમજણ પડ્યું શું કહેવા માંગુ ગુરુ વૃતાંશનું જોતું હોય તો ગુરુ શબ્દ આવે ને એટલે એટલું મગજમાં યાદ રાખવું કે આખામાંથી કાઢવું આખામાંથી શું કરવું બાદ કરવું ગુરુ શબ્દ આવે એટલે એટલું મગજમાં યાદ રાખવું આખામાંથી શું કરવાનું થાય બાદ કરવાનું થાય તો ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ જોતું હોય તો આખા વર્તુળે એમાંથી આ નીચેનું બાદ કરી નાખવું તો નીચેનું એટલે શું હોય આનુંયા તો કે લઘુ વૃતાંશ તો એનો મતલબ એવો કે વર્તુળના ક્ષેત્રફળમાંથી લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ હું બાદ કરું આટલું હું કાઢી નાખું અને ઉપર જે વધે મારું શું મળે ગુરુ વૃતાંશ ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ જોતું હોય તો કેવી રીતે મળે તો કે વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ કોનું આવશે લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ આ યાદ રાખવાનું વર્તુળના ક્ષેત્રફળમાંથી લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ મારે શું કરવું પડે બાદ કરવું પડે આખા વર્તુળમાંથી આ લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ બાદ કરી નાખો એટલે ઉપરનું જે વધે એ શેનું વધે તો કે ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ તો વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર તો આપણને ખબર છે પાઈ આર સ્ક્વેર એ માઇનસ ના માઇનસ અને લઘુ વૃતાંશનું એ આપણને ખબર છે પાઈ આર સ્ક્વેર થીટા ના છેદમાં 360 તો આ આપણું સૂત્ર બની ગયું તો ગુરુ વૃતાંશનું ક્યારે આવડે તો કે લઘુ વૃતાંશનું સૂત્ર આવડતું હોય તો અને આપણને ખબર પડી જવી જોઈએ કે ગુરુ શબ્દ આવે એટલે આખામાંથી આપણે શું કરવાના થાય બાદ કરવાના થાય આટલું આપણે આપણા મગજમાં ખાસ યાદ રાખવાનું તો ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ જોતું હોય તો આખા વર્તુળના ક્ષેત્રફળમાંથી લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ શું કરવું પડે બાદ ત્યારબાદ જોઈએ આપણે ગુરુચાપની લંબાઈ ગુરુચાપની લંબાઈ હવે અહીંયા આપણે લઘુચાપની લંબાઈને એલ કહેતા ગુરુચાપની લંબાઈને સંકેતમાં કાંઈ કહેતા નથી તો આ ગુરુચાપની લંબાઈ અહીંથી આટલી જોઈએ તો કેવી રીતે મળે તો ગુરુ શબ્દ આવે એટલે મેં તમને કીધું આખામાંથી કાઢવું તો આખું આ એટલે શું થાય તો કે પરિઘ આખું એટલે આ શું થાય તો કે પરિઘ પરિઘમાંથી હું આટલું કાઢી નાખું તો આટલું એટલે આ શું થાય તો કે લઘુચાપ અરે અહીંથી આટલું માપ કેનું માપ થાય લઘુચાપ આખું વર્તુળ હે એમાંથી હું આટલું કાઢી નાખું એટલે આ વધે શું વધે તો કે ગુરુચાપ વધે તો આખું એટલે વર્તુળનો પરિઘ એ વર્તુળના પરિઘમાંથી આટલી આ લઘુચાપની લંબાઈ બાદ કરું એટલે મને જે મળે એ કોની લંબાઈ મળે તો કે ગુરુચાપની તો કે પરિઘ માઇનસ માઇનસ લઘુચાપની લંબાઈ એમ લઘુચાપની લંબાઈ એલ તો પરિઘનું સૂત્ર શું થાય તો કે 2πr અને લઘુચાપની લંબાઈ એલ નું સૂત્ર શું થાય તો કે પાઈ આર થીટા ના છેદમાં 180 તો આપણું શું બની ગયું સૂત્ર ગુરુચાપની લંબાઈનું સૂત્ર શું થાય તો કે પરિઘમાંથી લઘુચાપની લંબાઈ શું કરવાની બાદ ફરીથી હું તમને લઘુ વૃતાંશ અને ગુરુ વૃતાંશની એકવાર માહિતી આપી દઉં
પેલું તો વૃતાંશ કોને કહેવાય? તો કે ચાપ, અને એના અંત્ય બિંદુએ તમે ત્રિજ્યા દોરો, એના વડે જે ઘેરાયેલો પ્રદેશ હોય એને વૃતાંશ કહેવાય. જો લઘુ ચાપ હોય તો લઘુ વૃતાંશ બનાવે, અને ગુરુ ચાપ હોય તો ગુરુ વૃતાંશ. લઘુ વૃતાંશ ના ક્ષેત્રફળ ના સૂત્ર બે, પાયા વર્ગ થીટા ના છેદમાં ત્રણ શોષાય, અને એલઆર ના છેદમાં બે. લઘુ ચાપ ની લંબાઈ નું સૂત્ર પાયા થીટા ના છેદમાં 180, અને લઘુ વૃતાંશ ની પરિમિતિ છે તો પરિમિતિમાં એક લઘુ ચાપ આવે બે ત્રીજી. આટલું વિદ્યાર્થીઓ ખાસ યાદ રાખવાનું થાય તો આ આપણે ખાલી શીખાશું વૃતાંશ શીખા. હજી આપણે બાકી શું છે તો કે વૃતખંડ. હવે જે શીખવાનું હોય વૃતખંડ, તો વૃતખંડ ના તો બે જ સૂત્ર હોય. વૃતખંડ કોને કહેવાય? વૃતાંશ તો આપણે સમજી ગયા, હવે શીખવાનું કે વૃતખંડ. તો કે વર્તુળનું ચાપ અને તેને સંગત જીવાના યોગ ગણને વર્તુળનું ચાપ અને ચાપ ના અંતિમ બિંદુ ત્રિજ્યા દોરતા એની જગ્યાએ એને સંગત શું દોરવાની? જીવા. એના યોગ ગણ ને શું કહેવાય? વૃતખંડ કહે છે. વૃતખંડ કહે છે. વર્તુળનું ચાપ અને તેના અંતિમ બિંદુએ તમે ત્રિજ્યા દોરતા એની જગ્યાએ તમે અહીંયા જીવા દોરવાની, અને એના વડે જે ઘેરાયેલો પ્રદેશ મળે એને શું કહેવાય? વૃતખંડ. એવી જ રીતે જો લઘુ ચાપ હોય તો લઘુ વૃતખંડ બને, અને ગુરુ ચાપ હોય તો ગુરુ વૃતખંડ બને. જો વૃતખંડ માં તફાવત છે, ખાસ સમજો. હવે હું આકૃતિ દોરું, જોઈજો વિદ્યાર્થી મિત્રો. હું આ સાઈડ માં દોરું એટલે બંને સાઈડ માં લખી નાખ. આ વર્તુળનું કેન્દ્ર આ ઓ. હવે મારે શું દોરવાનું? ચાપ. તો એક ચાપ અહીં દોરું નાની, એ બી અને સી. તો ઉપરની કઈ ચાપ થાય? તો કે ગુરુ ચાપ. એનું નામ આપવું એ ડી સી. આ એબીસી ચાપ લઘુ ચાપ થાય, એડીસી શું થાય? ગુરુ ચાપ. હવે શું કીધું આપણે? પેલા તો વૃતાંશ દોર નાખ્યા. આ ઉપર નીચેનો કયો થયો? લઘુ વૃતાંશ. અને ઉપરનો કયો થયો? ગુરુ વૃતાંશ. હવે વૃતખંડ શું કીધું? તો કે વર્તુળનું ચાપ અને એને તેને સંગત જીવાના યોગ ગણ્યા. એટલે કે વર્તુળનું ચાપ અને ચાપના અંતિમ બિંદુએ શું દોરવાની? જીવા. આપણે આ ચાપના અંતિમ બિંદુએ ત્રિજ્ય દોરો તો વૃતાંશ બનતું. આ ચાપના અંતિમ બિંદુએ શું દોરવાની? જીવા. તો આમ જીવા દોરો એટલે આ શું થઈ જાય? થઈ જાય આ જીવા દોરી. એના વડે જે આ ઘેરાયેલો આ નીચેનો પ્રદેશ પડ્યો, આ પ્રદેશને કેવું વૃતખંડ કહેવાય? લઘુ વૃતખંડ કહેવાય. અને હવે વાત કરીએ આ ઉપરની, તો ઉપરની ચાપ રહી ગુરુ ચાપ, અને ઈ ચાપના અંતિમ બિંદુ એનસી. એના હેરે જે જીવા મેં છોડી, ઈ જે જીવાથી જે ભાગ બન્યો આ ઉપરનો બધો ભાગ, આ ભાગ કયો ભાગ થયો? ગુરુ વૃતખંડ. કયો ભાગ થયો? ગુરુ વૃતખંડ. તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ચાપના અંતિમ બિંદુએ ત્રિજ્યા દોરો તો વૃતાંશ બને, અને ચાપના અંતિમ બિંદુએ જીવા દોરો તો વૃતખંડ બને. શું બને? વૃતખંડ. તો આ નીચેનો જે બન્યો, એ નીચેનો કયો વૃતખંડ બન્યો? તો કે લઘુ વૃતખંડ. લઘુ વૃતખંડ બન્યો. તો એ લઘુ વૃતખંડ કેવી રીતે બને? આની જેમ આપણે સંકેતમાં કહેતા હોય તો કે એક ચાપ અને એક શું આવે? જીવા. એટલે કે એક શું આવશે? એબીસી ચાપ અને યોગ. જીવા કઈ આવશે? તો કે એસી. થઈ જાય આ એબીસી ચાપ યોગ આ એસી જીવા. એટલે એના વડે જે બન્યું એ શું બન્યું? લઘુ વૃતખંડ. અને ઉપરનું જે આ વાત કરી આ બધું, એ કયું વૃતખંડ બન્યું? તો કે ગુરુ વૃતખંડ. તો એ ગુરુ વૃતખંડ કેવી રીતે બને? તો કે એડીસી ચાપ અને વળી પાછી જીવા. આ એડીસી ચાપ યોગ એસી શું આવશે? જીવા. યોગ એસી શું આવશે? જીવા. તો હવે તમને વિદ્યાર્થીઓ વૃતાંશ અને વૃતખંડ નો તફાવત ખબર પડી ગઈ. શું ખબર પડી? તો કે અંત્ય બિંદુએ ત્રિજ્યા દોરો તો વૃતાંશ બને, અને અંત્ય બિંદુએ જીવા દોરો તો વૃતખંડ બને. જો લઘુ ચાપ હોય તો લઘુ વૃતખંડ બનાવે, અને જો ગુરુ ચાપ હોય તો ગુરુ વૃતખંડ આવે ખંડ બનાવે. હવે બંનેનું એક એક જ સૂત્ર છે, એ એક એક સૂત્રનો જ આપણે શું કરવાનો છે? અભ્યાસ કરવાનો થશે લઘુ વૃતખંડનો અને ગુરુ વૃતખંડનો. તો હવે આપણે પહેલી વાત કરી લઘુ વૃતખંડ. લઘુ વૃતખંડ તો હું લઘુ વૃતખંડની આકૃતિ અહીંયા દોરું.
आकृति हूं आई दोर वर्तुळ नु केंद्र छे એનું નામ શું આપું ઓ હવે અહીંયા ચાપ આપણે કઈ લેવાની તો કે લઘુચાપ જ લેવાની એ બી સી પેલા એને શું દોર નાખું ત્રિજ્યા એટલે લઘુવૃતાંશ બની પણ ચાપના અંતિમ બિંદુએ શું દોરવાની જીવા અને એના વડે જે ઘેરાયેલો પ્રદેશ મળે એને લઘુવૃતખંડ કહેવાય તો આટલો ભાગ લઘુવૃતખંડ કહેવાય અને આટલો ભાગ લઘુવૃતાંશ તો હવે પેલું જ સૂત્ર આવે લઘુવૃતખંડનું ક્ષેત્રફળ તો સાવ સહેલું છે કેવી રીતે થાય જોઈજો લઘુવૃતખંડનું ક્ષેત્રફળ આ લઘુવૃતખંડનું આટલાનું ક્ષેત્રફળ જોતું હોય તો શું થાય છે ધ્યાન રાખજો ખાસ આ શું થયું ક્ષેત્રફળ બાદ કરવાનું આટલો જ મારે ભાગ જોઈએ આ ભાગ ને લઘુવૃતખંડ થાય ક્ષેત્રફળ માઇનસ કોનું ક્ષેત્રફળ આવશે તો કે ત્રિકોણ નું ક્ષેત્રફળ ત્રિકોણ નું ક્ષેત્રફળ તો લઘુવૃતખંડ ના ક્ષેત્રફળ નું સૂત્ર શું થાય તો કે લઘુવૃતાંશનું ક્ષેત્રફળ માઇનસ કોનું ક્ષેત્રફળ આવશે ત્રિકોણનું ક્ષેત્રફળ તો લઘુવૃતાંશના ક્ષેત્રફળનું સૂત્ર તો આપણને ખબર છે પાયા સ્ક્વેર થીટાના છેદમાં 360 અને ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર થાય 1/2 પાયો ગુણ્યા વેદ જો કાટકોણ ત્રિકોણ હોય અને જો સમબાજુ ત્રિકોણ હોય તો એનું સૂત્ર થાય વર્ગમૂળ 3/4 ગુણ્યા બાજુનું વર્ગ આપણે આ સૂત્ર બંને શીખી ગયા તો લઘુવૃતખંડના ક્ષેત્રફળનું સૂત્ર ખબર પડી ગઈ તો કે લઘુવૃતાંશના ક્ષેત્રફળમાંથી ત્રિકોણનું ક્ષેત્રફળ શું કરવાનું થાય બાદ કરવાનું થાય ત્યારબાદ આપણે વાત કરી ગુરુવૃતખંડની બંનેનું એક જ સૂત્ર આવશે એક એક તો ગુરુવૃતખંડના ક્ષેત્રફળનું સૂત્ર શું થાય જોઈએ વિદ્યાર્થીઓ આકૃતિ હું દોરું આ નામ આપું એ બી અને સી આ શું થયું વર્તુળના કેન્દ્ર નું નામ આપું હું ઓ ઓ એ બી સી ગુરુ વૃતાંશ થયું અને આર એ ડી સી એની ગુરુ ચાપ થઈ એના અંતિમ બિંદુએ દોરેલા ત્રિજ્યા એના વડે જે ઘેરાયેલો આ બધો પ્રદેશ થયો આ પ્રદેશને કયો વૃતખંડ કહેવાય ગુરુ વૃતખંડ તો ગુરુ વૃતખંડ ક્ષેત્રફળ નું સૂત્ર કેવી રીતે મળશે તો એનું ટૂંકું સૂત્ર તમને કહું તો આ લખી દો ગુરુ વૃતખંડ નું ક્ષેત્રફળ તો ગુરુ શબ્દ આવે એટલે આખા માંથી કાઢવાનું ગુરુ વૃતાંશમાં તો આટલા ગુરુ વૃતખંડ નું મારે જોઈએ ઉપરનો ભાગ તો આખું એટલે શું થાય તો કે આખે આખું વર્તુળ માટે નીચે માંથી કાઢી નાખો નીચે એટલે શું થાય તો કે લઘુ વૃતખંડ નીચે એટલે શું થાય તો કે લઘુ વૃતખંડ તો એનો મતલબ એવો કે વર્તુળના ક્ષેત્રફળમાંથી લઘુ વૃતખંડ નું ક્ષેત્રફળ હું બાદ કરું તો મને ગુરુ વૃતખંડ નું ક્ષેત્રફળ મળે તો મારું સૂત્ર શું બની જશે તો કે વર્તુળનું ક્ષેત્રફળ વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ લઘુવૃતખંડનું ક્ષેત્રફળ લઘુવૃતખંડનું ક્ષેત્રફળ તો એનું સૂત્ર બનશે વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ લઘુવૃતખંડનું ક્ષેત્રફળ તો વિદ્યાર્થી મિત્રો આયા વૃતાંશના બે વૃતખંડના બે જ સૂત્ર થાય લઘુવૃતખંડનું અને ગુરુવૃતખંડ જ્યારે આના કેટલા સૂત્ર બને તો કે 4 સૂત્ર બને 4 અને બી આના 6 સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો થાય વૃતખંડ જોઈ તો કે ચાપ અને તેને સંગત જીવાનો યોગ બને ચાપ અને એને સંગત ત્રીજી આવતી એની જગ્યાએ શું આવે જીવા વૃતખંડ આવે તો લઘુવૃતખંડ કેવા થાય એનું સૂત્ર શું થાય તો કે લઘુવૃતાંશના ક્ષેત્રફળ માંથી ત્રિકોણ ક્ષેત્રફળ બાદ અને ગુરુ વૃતખંડ જોતો હોય તો આખા વર્તુળ માંથી લઘુવૃતખંડ બંને માં જોઈ લેજો ગુરુ વૃતખંડ નું ક્ષેત્રફળ જોઈએ તો વર્તુળ માંથી લઘુવૃતખંડ નું બાદ કર્યું ગુરુ વૃતાંશ નું ક્ષેત્રફળ જોઈએ તો વર્તુળ માંથી લઘુવૃતાંશ નું બાદ કર્યું એનો મતલબ એવો
ગુરુનું જોતું હોય તો આખામાંથી શું કરવાનું થાય, બાદ કરવાનું થાય, અને આખામાંથી બાદ કરવું હોય તો પેલા લઘુનું તો તમારે શું કરવું પડે, શોધવું પડે. તો વિદ્યાર્થી મિત્રો, આટલા સૂત્ર આપણે પાકા કરવાના છે. કોને સંકેતમાં શું કહેવાય અને આકૃતિ પરથી ઓળખતા પણ આવું, પણ આ વખતે આકૃતિમાં રહેલા આંકડા આપણા કોર્સમાં લીધેલા નથી એટલે તમે સરળતાથી ગણી શકશો. નહીતર આપણે આકૃતિમાંના ઘણા બધા દાખલા આપણા પ્રકરણમાં છે કે જેમાં તમારે તમારી જાતે ઓળખવાનું થાય કે લઘુરૂતાંશ થાય કે ગુરુરૂતાંશ થાય, લઘુરૂતખંડ થાય કે ગુરુરૂતખંડ. તો વિદ્યાર્થી મિત્રો, આટલી વસ્તુ આપણે ખાસ યાદ રાખવાની, આ ચાર સૂત્ર અને આ બે સૂત્ર. આમાં બીજું પણ ગુરુરૂતખંડ ક્ષેત્રફળ નું સૂત્ર થાય. કેવી રીતે થાય ખબર હે? જોઈ લો ખાલી ગુરુરૂતખંડ માટે. આ શું થાય? ઓ એ બી સી. તો કે ગુરુરૂતાંશ, આ ગુરુરૂતાંશમાં હું ત્રિકોણ નું ક્ષેત્રફળ ઉમેરી દઉં તોય થઈ જાય કે નહીં? ગુરુરૂતખંડ નું જો ઓ એ બી સી આપણો શું થયું? અહીંથી ત્યાંટલો આપ, તો કે ગુરુ રૂતાંશ. એમાં આ ત્રિકોણ ઉમેરી દો તો પણ આપણું સૂત્ર બને, પણ એટલું બધું લાગુ કરવા જવાની જરૂર નથી. આપણે આખા વર્તુળમાંથી લઘુરૂતખંડનું ક્ષેત્રફળ શું કરવાનું થાય? બાદ કરવાનું થાય. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા સુધી રાખશી. આ સૂત્રને ખાસ આપણે યાદ રાખવાના અને સમજવાના થશે.